विद्युत सहायक भर्ती विवाद मामले आज उम्मीदवारों फरी जेटकोनी ऑफिस पहुंचा था। उम्मीदवारों 21 અને 22 ડિસેમ્બરે જેટકોની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેમની પાસેથી 48 કલાકનો સમય માંગવામાં આવ્યો હતો। 48 કલાક પૂરા થતા આજે ફરી ઉમેદવારો જેટકો ઓફિસ પહોંચ્યા, પરંતુ એમડી સાથે તેમની મુલાકાત ન થઈ શકી। હવે ઉમેદવારોએ ગાંધીનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। એમડી સાહેબ તો હતા નહીં અત્યારે, એટલે અમે જેટી રાય સાહેબને મળ્યા છીએ। એમડી સાહેબ અત્યારે કચ્છના પ્રવાસ ઉપર ગયા છે। 22 તારીખના રોજ અમને એવું કહેવામાં આવ્યું તો અમે વિચારણા કરશું આ પ્રક્રિયા બાબતે, પણ એમને કાંઈ વિચારણા કરી નથી। જેટી રાય સાહેબે એમ કીધું કે અમે જે નિર્ણય લીધો તે તટસ્થ રહેશે, એટલે અમે આગામી હવે વિદ્યાર્થીઓ મિત્રો બધાને હવે સંપૂર્ણ રીતે વ્યવસ્થા કરીને અમે આગામી સમયમાં ગાંધીનગર ઉગ્ર આંદોલન કરવા જશું। કનુભાઈ દેસાઈ આપણા જે ઉર્જા મંત્રી છે ત્યાં અમે પરિવાર સાથે આંદોલન કરવા જશું। પોતાના પક્ષમાં નિર્ણય આવશે તેવી આશાએ આવેલા ઉમેદવારોને આજે ફરીથી નિરાશા મળી, કારણ કે જેટકોના જનરલ મેનેજર એચઆરએ તેમને કહી દીધું કે અમે અમારા નિર્ણય પર તટસ્થ છીએ, જેથી હવે ઉમેદવારો ગાંધીનગર જઈને ઉગ્ર આંદોલન કરશે। રોહિત ચાવડા, દિવ્ય ભાસ્કર, વડોદરા। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।